હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવ ગુજરાત યુટ્યુબ ચેનલમાં. વાત કરીએ મોટેરા સ્ટેડિયમમાં બનેલી ઘટનાની, તો મોટેરા સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા ગયેલા એક ચાહકે ચાલુ મેચ દરમિયાન કંઈક એવું કર્યું કે તેને જેલમાં જવાનો વારો આવ્યો. મોટેરાના નવનિર્મિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં તેના પ્રિય ક્રિકેટરોને મળવાની ક્રિકેટ ચાહકની ઈચ્છાએ બુધવારે મોડી રાત્રે ડે નાઇટ મેચ દરમિયાન ફેન્સ કૂદીને ખેલાડીઓ તરફ દોડ્યા બાદ પોલીસ સ્ટેશનના લોકઅપમાં જવાનો વારો આવ્યો હતો. જોકે આ ઘટના બાદ ફરિયાદી બનેલા પીએસઆઈ કેઆર પટેલના જણાવ્યા અનુસાર સાબરમતીના ભીલવાસ કૈલાસનગર ચાલનો 21 વર્ષીય અજય ઠાકોર રેલિંગ કૂદી ગયો હતો અને રાત્રે 11 વાગ્યાની આસપાસ સ્ટેડિયમમાં અંદર જવાનો પ્રયાસ કર્યો હતો. તેને ખાનગી સિક્યોરિટી કંપનીના બાઉન્સર દ્વારા અટકાવવામાં પણ આવ્યો હતો. બાઉન્સર સંજય યાદવે તેને પીએસઆઈ પટેલને સોંપ્યો હતો, જેણે પાછળથી અજય ઠાકોર નામના યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યા અનુસાર આરોપી જાણતો હતો કે કોરોના વાયરસનો ચેપ ક્રિકેટરોને લાગી શકે છે, છતાં તેણે માસ્ક પહેર્યા ન હતા અને આવી સ્થિતિમાં તે ક્રિકેટર તરફ દોડી ગયો હતો. પીએસઆઈએ એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો છે કે ઠાકોર સામે આઈપીસી કલમ 269 એટલે કે જોખમી રોગના ચેપ ફેલાવાની સંભવિત બેદરકારી, આઈપીસી કલમ 270 એટલે કે જીવલેણ રોગના ચેપ ફેલાવાની સંભવિત કૃત્ય અને આઈપીસી કલમ 188ના ઉલ્લંઘન આરોપ હેઠળ કેસ દાખલ કરાયો છે. આરોપીને વધુ પૂછપરછ કરતા તે ભીલવાસ સાબરમતી પોલીસ સ્ટેશનની સામે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે શાહપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ કેઆર પટેલ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને યુવકની ધરપકડ કરી હતી.